ફરી એકવાર હું દીપા, આજે તમને એક મસ્ત ફ્યુઝન રેસિપી બતાવું જેનું દિલ હિન્દુસ્તાની છે, એટલે કે બનાવવાની રીત આપણી દેશી પણ પીરસવાની રીત વિદેશી. ફ્યુઝન કર્યું છે મગની દાળનું અને બનાવવાના છે આપણે મૂંગ દાળ ફ્રિટાટા, એક ફ્યુઝન રેસિપી. ફ્રિટાટા એ ઇટાલિયન આઇટમ છે, બનાવીશું આપણી સ્ટાઇલમાં. ઇન્ગ્રેડિયન્ટ્સ રેડી છે, ચપટીમાં બની જાય અને બધાને બહુ જ ભાવે, મારી ગયેલું. ઇટાલિયન ફ્રિટાટા બનાવવા માટે નોર્મલી એની બોડી એટલે કે બેઝ બનતો હોય છે એગ્સનો, ઈંડાનો. પણ આપણે ઈંડાનો ઉપયોગ કર્યા વગર આપણે બેઝ બનાવીશું અને બનાવીશું ફ્રિટાટા. પીઝા જેવા જ દેખાવમાં લાગતા અને ઘરમાં દરેકને અનુકૂળ આવે એવી આ રેસિપી બહુ જ સરસ, એકદમ ટેસ્ટી લાગતી હોય છે. એના માટે સૌથી પહેલાં અહીંયા મેં મગની દાળ લીધી છે, છોડા વગરની દાળ લેવાની છે અને એને ધોઈ અને આ રીતે 3-1 કલાક માટે પલાળી દેવાની છે. 3 કલાકમાં દાળ સરસ રીતે પલળી અને ફૂલી ગઈ છે. ફરીથી એને 2-3 વાર ધોઈ નાખીશું પાણીથી અને પછી ક્રશ કરીશું. ક્રશ કરતી વખતે સાથે આપણે અહીંયા 3-1 લીલા મરચાં લેવાના છે. તમે વધારે તીખું ખાવા ઈચ્છતા હોય તો થોડા વધારે એડ કરી શકો છો. અને લસણ, નોર્મલી ઇટાલિયન આઇટમમાં લસણનો ઉપયોગ સરસ રીતે થતો હોય છે. આપણે અહીંયા લસણ આગળ પડતું નાખીશું, લગભગ 8-10 કળી. તો મરચાં અને લસણ એડ કરી લીધું છે. થોડું મીઠું નાખી દઈશું ટેસ્ટ પ્રમાણે, લગભગ 1/4 ચમચી જેટલું, અને 1/2 ગ્લાસ જેટલું પાણી નાખી ક્રશ કરી અને આની પેસ્ટ બનાવી દઈશું. એકદમ સ્મૂથ બારીક દળી અને પેસ્ટ તૈયાર કરવાની છે. મરચાં જે છે એને આ રીતે થોડા સુધારી લઈશું, એટલે એને દળતી વખતે, ક્રશ કરતી વખતે સરળતાથી સરખી રીતે એ ક્રશ થઈ જાય. તો 1/2 ગ્લાસ જેટલું પાણી એડ કરી અને મિક્સરના કપમાં સરસ રીતે આ રીતે આપણને જોઈએ છીએ સ્મૂથ ખીરું આપણું તૈયાર છે. કન્સિસ્ટન્સી આટલી જ, 1/2 ગ્લાસ પાણી રેડવાથી લગભગ આ આપણને જોઈએ છે એવી કન્સિસ્ટન્સી આવી જાય છે. 15-20 પાલકના પાન લેવાના છે અને એને એકદમ બારીક સુધારી લેવાના છે. આ રેસિપીમાં પાલક એડ કરવાથી એનો ટેસ્ટ બહુ જ સરસ લાગતો હોય છે અને હેલ્થની દૃષ્ટિએ પણ પાલક આપણને બધાને ખબર જ છે ખૂબ જ સારા, આયર્ન રિચ, ફાઈબર રિચ, જેને આપણે સરખી રીતે 2-3 વાર ધોઈ લઈશું અને બધી માટી ઉપરની કાઢી નાખીશું. હવે 1 ટામેટું અને 1 કાંદો લેવાનું છે અને એની આ રીતે સ્લાઇસ કરી દેવાની છે, ગોળ ગોળ સ્લાઇસ કરી દેવાની છે કાંદા અને ટામેટાની. તમે ઈચ્છો તો લાંબી લાંબી એની ચિપ્સ પણ કરી શકો છો, પણ ગોળ સ્લાઇસ કરેલી હશે તો રેસિપીનો ફાઇનલ લુક ઘણો સારો આવશે. ટામેટા, કાંદા પ્લસ બીજા ઘણા બધા વેજીટેબલ્સ તમને મનગમતા, જેમ કે કેપ્સિકમ, જેમાં લાલ લીલા પીળા કેપ્સિકમ, કે પછી મકાઈ, કે પછી લીવ્સ છે, તમે ઈચ્છો એ બધું જ લઈ શકો છો. થોડું પનીર અહીંયા હું યુઝ કરી લઈ છું. પાલકની જોડે પનીરનું કોમ્બિનેશન આપણને ગમતું જ હોય એટલે પનીર થોડું અને હાથેથી મસળી લીધું છે. તો પનીર તમે છીણી પણ શકો છો. પનીરની સાથે સાથે થોડું ચીઝ પણ આ રેસિપીમાં આપણે એડ કરી શકીએ છીએ. તો ઇન્ગ્રેડિયન્ટ્સ લગભગ બધા જ તૈયાર છે. મસાલા ખૂબ જ ઓછા કરવાના છે. તમે જોયું તો આપણે ખીરું બનાવ્યું તો એમાં પણ ખાલી મીઠું, મરચું અને લસણ એડ કર્યું છે અને વેજીટેબલ્સમાં આ વેજીટેબલ્સ તૈયાર કર્યા છે. તો ચલો હવે શરૂ કરીએ. કાસ્ટ આયર્નનું એક પેન લઈશું, જેની અંદર 1 ચમચી જેટલું ઓલિવ ઓઇલ લઈ અને આ રીતે બ્રશથી સરખી રીતે ગ્રીસ કરી લઈશું. તમે કોઈ બી જાડા તળિયાવાળું પેન લઈ શકો છો કાં પછી નોનસ્ટિક લઈ શકો છો. મેં અહીંયા કાસ્ટ આયર્નનું લીધું છે. 2 ચમચા જેટલું ખીરું પાથરી દઈશું. જેમ પીઝાનો બેઝ થોડો જાડો હોય છે એમાં આ રીતે આનો બેઝ પણ થોડો જાડો બનાવવાનો છે. આ રેસિપી તમે ઓવન હોય તો ઓવનમાં પણ બનાવી શકો છો. પ્રી હીટેડ ઓવનમાં 10-1 મિનિટ માટે ફ્રિટાટા થઈ જતા હોય છે 400 ડિગ્રી ફેરનહીટ પર, અથવા તો પછી કન્વેક્શનમાં પણ તમે તમારી રીતે બનાવી શકો છો. હવે આ રીતે ખીરું પાથરી ઉપરથી કાંદા જે છે એ રાખી દઈશું અને ટામેટા, પાલક આ રીતે પાથરી દઈશું અને પનીર. તો વેજીટેબલ્સ મેં કહ્યું એમ તમારી ચોઇસ પ્રમાણે તમે મકાઈ છે, ઓલિવ્સ છે, ઘણું બધું યુઝ કરી શકો છો. રેસિપીને કલરફુલ એની સાથે સાથે હેલ્ધી બનાવવી આપણા હાથમાં છે, એટલે ઈચ્છા પ્રમાણે અને જેટલી ક્વોન્ટિટી ગમે એ પ્રમાણે વેજીટેબલ્સ એડ કરી શકીએ છીએ. તો આ રીતે કર્યા પછી ઉપરથી કાળા મરી, બ્લેક પેપરનો પાવડર યુઝ કરવાનો છે અને આ ઉપરથી સ્પ્રિંકલ કરવાનો છે. આ રીતે એને સરખી રીતે છાંટી દેવાનો છે.
પછી ઢાંકી દેવાનું છે અને પછી ઢાંક્યા પછી લગભગ 3-4 મિનિટ માટે એકદમ મીડિયમ સ્લો ફ્લેમે થવા દેવાનું છે. 3-4 મિનિટ પછી સરખી રીતે થઈ જ ગયું હશે, જેને પછી આપણે પલટાવી દેવાનું છે અને બીજી બાજુ થવા દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, રેસીપી ખૂબ જ સરસ દેખાઈ રહી છે, એકદમ પીઝા જેવો એનો લુક આવ્યો છે અને બેઝ થોડો થીક રાખ્યો છે, એટલે તમે ફાઇનલ સર્વ કરશો તો પીઝા હોય એવું જ દેખાશે, પણ એકદમ હેલ્ધી. તો પ્રોટીન રીચ અને બહુ બધા વેજીટેબલ્સથી ભરપૂર, એટલે ફાઈબર વિટામિન્સ રીચ આ રેસીપી એકદમ સરસ છે. અને ઇટાલી ફ્રિટાટાનું આ વર્ઝન, એટલે કે આ ટ્વિસ્ટ જે મગની દાળ સાથે આપ્યો છે, એ ખરેખર તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવતા થઈ જશો. છોકરાઓ માટે પણ ખૂબ જ હેલ્ધી છે. હવે એને પલટાવી દઈશું અને પછી બીજી બાજુ થવા દઈશું. તો પલટાવતી વખતે સાચવીને તમારે કરી લેવું આ રીતે, અને પછી બસ બીજી બાજુ પણ 3-4 મિનિટ માટે ઢાંકીને થવા દેજો અને આપણા આ ફ્રિટાટા લગભગ તૈયાર થઈ જશે. ત્રણ થી ચાર મિનિટ પછી જોયું થઈ ગયું છે, સરખી રીતે કૂક થઈ ગયા છે, જોઈને સરસ દેખાઈ રહ્યા છે. તો હવે એને બહાર કાઢી લઈશું. તો બહાર કાઢતી વખતે તમે આ રીતે ડાયરેક્ટ પણ કાઢી શકો છો, કાં પછી તમે એક બીજી પ્લેટ પેનની ઉપર મૂકી અને પલટાવીને પણ એ કાઢી શકો છો. તો એ પણ હું તમને બતાવી દઉં કેવી રીતે કરવાનું. તો જો આ રીતે આપણને લાગે કે તૈયાર થઈ ગયું છે, બે બાજુથી સરખી રીતે કૂક થઈ ગયું છે, એટલે એક પ્લેટ મૂકી અને આપણે એને પેનને પલટાવી દેવાનું છે અને આ રીતે કાઢી લેવાનું છે. તો હાંડવામાં જેમ આપણે કરતા હોઈએ છીએ એ જ રીતે આ રીતે કરવાનું છે. આ રેસીપી તમે ઓવનમાં પણ મેકવેમ બનાવી શકો છો. ફ્રિટાટા બહુ સરસ દેખાઈ રહ્યા છે, તૈયાર છે, લુક એનો પીઝા જેવો જ આવી રહ્યો છે. ઉપરથી આપણે ઇટાલિયન હર્બ્સ એડ કરવાના છે અને કટ્સ આપી દેવાના છે. પાસ્તા સિઝલિંગ મારી પાસે હતું એ યુઝ કરી રહી છું, તમે ઓરેગાનો પાસ્તા સિઝલિંગ કે ઇટાલિયન સિઝલિંગ યુઝ કરી શકો છો. અને આ રીતે કટ્સ આપી એને, જેમ આપણે પીઝામાં ટ્રાયંગલ કટ આપીએ છીએ એમ કટ્સ આપીને એને સર્વ કરવાનું રહેશે ટોમેટો કેચઅપ સાથે. તો ખૂબ જ હેલ્ધી રેસીપી, અને ચીઝનો ઉપયોગ પણ તમે કરી શકો છો આ રેસીપીમાં. ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીશું. ચેનલ ઉપર લેટેસ્ટમાં બીજી એક ફ્યુઝન રેસીપી પણ આપણે મૂકેલી છે, એ ચોક્કસ જોજો, ન જોઈ હોય તો. લઝાનિયા આપણા જ ગુજરાતી પુડલા પણ સર્વ કરીશું લઝાનિયા સ્ટાઈલ. તો ન જોઈ હોય તો એ રેસીપી પણ ચોક્કસ જોજો. થેન્ક યુ વન્સ અગેન.